हेलो डियर स्टूडेंट्स, केम छो? तमे बधा मजामां छो ने? मजामां ज हशो अने साथे साथे तमारुं आ स्टडी जे ऑनलाइन चाली रह्युं छे ते पण तमे सारी रीते करी रह्या हशो तेवी आशा राखुं छुं। अने मित्रो, खास कहेवानुं के आपणो गुजरातीनो सिलेबस पूरो थई गयो छे, तो तमने सारो एवो टाइम मळ्यो छे, तो तमे सरस रीते रिविजन करी शको छो। जेने गुजराती लखवामां के जोडणीमां ભૂલ થાય છે તે ઘરે ગુજરાતીનું જે દિવસે આપણો ટર્ન છે એ દિવસે તમે ગુજરાતીનું હોમવર્ક અને ગુજરાતી ભાષાની જોડણી ભૂલ એટલે કે તમે અનુલેખન કરીને પણ સુધારી શકો છો, અને તમે વાંચતા લખતા એ પણ જે થોડી ઘણી તકલીફ હોય તો તમે ઘરે સુધારી શકો છો। તો મિત્રો, ખાસ તમને કહેવાનું કે તમને ટાઈમ મળ્યો છે તો વ્યવસ્થિત રીતે તમે વાંચો અને સારું રિઝલ્ટ પ્રાપ્ત કરો। તો મિત્રો, આપણા લેસન પૂરા થયા હતા, પુનરાવર્તન એકનું પણ રિવિઝન કરાવ્યું હતું અને તમને લખવા પણ આપ્યું હતું, ઘણા વિદ્યાર્થીઓ બાકી છે તો તમે લખીને સબમિટ કરાવજો। અને પુનરાવર્તન બે એના વિશે આજે આપણે વાત કરીશું કે પુનરાવર્તન બે માં ક્વેશ્ચન આન્સર છે, ચિત્ર પરથી વાર્તા લખવાની છે, તો વાર્તા પણ તમારે ચિત્ર જોઈને જાતે કોશિશ કરીને લખવાની છે, અને બે ત્રણ એક્સરસાઇઝ હું અહીંયા કરાવું છું એ તમારે ધ્યાનથી સમજવાની છે, અને પછી તમારા તમારી વર્કબુકમાં પુનરાવર્તન બે માં લખવાની પણ છે। તો પુનરાવર્તન બે પૂરું લખીને ગ્રુપમાં હોમવર્ક સબમિટ કરવાનું રહેશે। તો ચલો મિત્રો, આપણે પુનરાવર્તન બે ની વાત કરીએ। તો આપણે પુનરાવર્તન બે માં પહેલા ક્વેશ્ચન જોઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। આપણે જે ક્વેશ્ચન જે લેસનમાં ભણી ગયા છે, સમજી ગયા છે, તે જ છે, એના જ એમાંથી જ લીધેલા ક્વેશ્ચન છે, તો એમાંથી આ ત્રણ ક્વેશ્ચન અહીં લખ્યા છે એના આન્સર તમને આવડતા જ હશે એવું હું માનું છું। જો તમે વિડીયો બરાબર જોયો હશે, જો સ્ટોરી તમને યાદ હશે લેસનની, તો તમને આન્સર ફટાફટ આવડી જશે, અને જો લખવામાં તકલીફ પડતી હોય તો તમે લખી લખીને યાદ કરી શકો છો, અને ક્યાં પોતાની ભૂલ થઈ એ પાછું તમે જાતે ચેક કરી શકો છો। તો આપણે આ ક્વેશ્ચન વાત કરીએ। પહેલો પ્રશ્ન છે, જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે? તો આપણે ઉખાણામાં સમજી ગયા હતા કે જ્ઞાનની બારીઓ કમ્પ્યુટર ખોલે છે, તો આનો જવાબ આવશે કમ્પ્યુટર। બીજું છે, આંખ કોની રાતી છે? તો આપણે એ પણ કાવ્યમાં સમજી ગયા હતા કે પારેવડાની આંખ રાતી છે, તો આનો જવાબ આવશે પારેવડાની। મિત્રો, તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે। મોહનને શું સ્વપ્ન આવ્યું હતું? તુલ મોહનવાળી જે વાર્તા હતી, શિલ્પી હતો, એની વાર્તા તમને યાદ હશે તો તમને ખબર હશે કે મોહનને કયું સ્વપ્ન આવ્યું હતું, તો મોહનને પોતાનો મૃત્યુ થવાનું છે તેવું સ્વપ્ન આવ્યું હતું, તો આનો જવાબ આવશે કાલે તેનું મૃત્યુ થવાનું છે। તેવું સ્વપ્ન આવ્યું વાક્ય ફરીથી લખવાનું છે, તો એ વાક્ય શું આપ્યું છે?
रमेश बैठो बैठो वाँचतो हतो, तेनी रमेश की जगह रेखा लखवानुं छे, तो रेखा एक गर्ल छे एटले छोकरी छे, तो बैठो बैठो नहीं आवे, रेखा बैठो बैठो वाँचतो हतो एवुं वाक्य नहीं बने, भाषानी दृष्टि शुद्ध नथी, तो शुं आवशे रेखा बैठी बैठी वाँचती हती। धन्यवाद।